हरिओम बाळको, गुड आफ्टरनून। आज आपणे पर्यावित वर्णनो विषय भणीशुं। एमां पाठ एक आपणो पूरो थई गयो, आजे नवो पाठ आपणे समजीए। नवो पाठ के કેજી બારકો ફરી જાડું અથવા પાતળું થડો હોય તેવા વૃક્ષની અડવા
શું છે? ગોળ છે તો કોક લાંબા છે તો કોક ત્રિકોણાકાર ના પણ ત્રિકોણાકાર એટલે કે ત્રિકોણ આકાર એટલે કે ભાઈ ત્રિકોણાકાર એટલે કે ત્રિકોણાકાર પાંદડા છે તો અમુએ કહ્યું તેમના રંગ પણ અલગ અલગ છે દરેક પાંદડા રંગ પણ અલગ અલગ છે કે કેટલાક ઘેરા લીલા એટલે કે ઘાટા લીલા અને કેટલાક આછા લીલા છે કેટલાક પીરા લાલ અને જાંબલી પણ છે એક પાંદડું એવું પણ છે તે કે પીરું છે અને તેમાં સફેદ ડાઘ છે પછી કે પાંદડાઓની કિનાર પણ અલગ છે કેટલાકની કિનાર સીધી છે કેટલાકની આડી અપરી છે સપનામે કહ્યું કેટલાક પાંદડાઓની કિનાર કરવા જેવી છે કરવા જેવી એટલે કે ધારવાળી એમ કે તો અમુ અને સપનામે સાથે ભૂખાડે કે અમારે પણ વન કરી પડવું છે શું કહે છે અમુ અને સપનામે સાથે ભૂખાડે કે અમારે પણ વન કરી પડવું છે વિધિએ કહ્યું આજે ની આવતા રવિવારે અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે રસ્તામાં અમે અને દીદીએ કવિતા ગાઈ પછી માઇકલ વન પરી પહેલા દીદી બન્યા પછી માઇકલ બન્યો પછી અમુ અને સપનામને પણ વન પરી બનવાનું મન થયું તો એમને એક સાથે કુંભાળી કે અમારે પણ વન પરી બનવું છે પછી તો સાંજ પડી મોડું થઈ ગયું છે ને એટલે ઘરે જવાનો સમય થયો હતો એટલે દીદીએ કહ્યું હવે આજે નહીં કે આવતા રવિવારે અમે ફરીથી આવશે ત્યારે તમે વન પરી બનજો એમ કે અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે તો પછી બધા ઘરે ગયા તો ઘરે જતા રસ્તામાં બધા છોકરાઓએ અને દીદીએ રસ્તામાં શું કર્યું કવિતા ગાઈ હવે નીચે કીધું બગીચામાં શું શું જોવા મળે છે શું કહે છે બગીચામાં શું શું જોવા મળે છે અને જે આપ્યું છે ને ઓઠો એમાં લખવાનું છે કે બગીચામાં શું શું જોવા મળે છે તો કે વૃક્ષ પછી છોડ ફૂલ ઘાસ પાંદડા રમતના સાધનો તો કે શું શું જોવા મળે છે બગીચામાં તો કે વૃક્ષ છોડ ફૂલ ઘાસ પાંદડા રમતના સાધનો તમે કહેશો રમતના સાધનો એટલે પીંછા લપસણી ચકડોળ ને બધું હોય છે ને તમે રમો છો ને બગીચામાં જાઓ ત્યારે એને શું કહેવાય રમતના સાધનો કહેવાય ત્યારે તમારે ઘરે પાઠ્યપુસ્તકમાં નથી લખવાનું છે નોટબુકમાં કશું નથી લખવાનું બરોબર હવે આપણે જોઈએ પાછળ જોઈએ પાના નંબર 14 ઉપર પાના નંબર 14 એમાં શું છે કાવ્ય છે કાવ્ય કવિતા કે પાંદડા લીલા પીરા શું કહે છે પાંદડા લીલા પીરા તો કે પાંદડા લીલા પીરા ગમતા કે પાંદડા મને ગમતા પાંદડા તો જાંબલી રંગના જોયા કે પાંદડા મને ગમતા પાંદડા લીલા પીરા પાંદડા તો નોખા અનોખા લાગતા પાંદડા નાના મોટા લાગે કે પાંદડા મને ગમતા ફૂલ ઉપર ચાવળ આંસુ જેવા લાગતા પતંગિયા માટે મન મારું ભાગે કે પાંદડા મને ગમતા પાંદડાની ક્યાં રૂવાટી હોય છે કેટલા કાંટારા પાંદડા હોય કે પાંદડા મને ગમતા પાંદડા વાયરે આંબલામાં ઉડતા પાંદડા ખડખડાટ કરતા કે પાંદડા મને ગમતા પાંદડા આખો દિવસ રમતા રાત પડે સુઈ જાતા કે પાંદડા મને ગમતા તો પાંદડા વિશેનું કાવ્ય છે કે ઓકે પાંદડા શું કરે કેવી રીતના એને બધું છે હવે પાંચ બાજુના પાન આપણે જોઈએ પાના નંબર 15 ઉપર પાના નંબર 15 કે લીંબુ આંબો લીમડો તુલસી ફુદીનો અને ધાણાના વૃક્ષના થોડા પાનો એકઠા કરો એટલે કે લીંબુનું આંબાનું લીમડાનું તુલસીનું ફુદીનાનું અને ધાણાના વૃક્ષ એટલે કે ઝાડના
થોડા પાણો, પાણો એટલે કે પાન, એકઠા એટલે કે ભેગા કરવા, એટલે કે આના પાન થોડા બધા ભેગા કરવા, પછી બધા પાણોને એક પછી એક વારા ફરતી વાટીને સૂંઘો, શું એ બધાની ગંધ સમાન છે? સમાન એટલે કે એક સરખી એમ કે, એટલે શું કહે છે, આ બધા પાનાને વારા ફરતી વાટવાના અને પછી એને સૂંઘો, એ તો કે જો આ બધાની સુગંધ એક સરખી છે એમ કે, પછી કે શું તમે ગંધથી પાણોને ઓળખી શકશો? એટલે કે પાનું વાટી અને પછી એની ગંધથી કે તમે ઓળખી શકશો કે આ આ પાન અમનું હતું, આ ઝાડનું છે એમ કે, આ તુલસી છે, ક્યાં પુદીનો છે, તો કે પર્ણને અન્ય કઈ રીતે ઓળખી શકાય? પર્ણ એટલે કે પાનને અન્ય એટલે કે બીજી રીતે, એટલે કે પાનને બીજી કઈ રીતે ઓળખી શકાય કે, તો કે આ ચિત્રને જુઓ અને સૂકા પર્ણમાંથી બનાવ્યું છે. આ ચિત્ર છે તે જે પાના સુકાઈ ગયેલા હોય ને, એ સૂકા પાનનું ને, એમાંથી આ ચિત્ર બનાવેલું છે. તો તમે પણ એના સૂકા પાન લઈ અને જૂની નોટ હોય ને, રફ નોટ કે કાગળ હોય મોટું ચિત્રનું, તો એની પર તમે આવી રીતે પ્રવૃત્તિ કરજો ઘરે, બરોબર ને, કરશો ને, તો એના જુદા જુદા કોઈ શું કરવાનું, રમકડા બનાવવાના કે આવી રીતના, જો આ ઉંદર છે, આ કીડી છે, આ પક્ષી બનાવ્યું છે, બતાવ તેવી રીતના કોઈ બી આકાર તમારી બનાવી શકો, તો બનાવજો ઘરે બેઠા, પ્રવૃત્તિ કરજો, પ્રવૃત્તિની પ્રવૃત્તિ પણ થશે, શીખવાનું મળે, તમને મજા પણ આવે ને. હવે પાના નંબર પાછળ, સોલ ઉપર, પાના નંબર સોલ ઉપર એમ કે, છાપ કેવી રીતે પાડવી? તમે છાપ પાડો છો ને, એટલે કે છાપ કેવી રીતે લેવી એમ, અહીંયા છાપ લે છે ને, એ કહે છે આ ચિત્ર આપે છે ને, આ પાનાનું છાપ લે છે, આ ઝાડના થડનું છાપ લે છે. તો કે એક કાગળ અને મીણિયા રંગ અથવા પેન્સિલ કલર લો, કેવી રીતના છાપ લેવાની? એ કહે છે તો કે એક કાગળ લો અને પેન્સિલ કલર કે મીણિયા રંગ એટલે કે ચોક કલર, આપણે આવે છે ને રંગીન ચોક કલર તમે વાપરો છો એ, અને પાંદડાને ટેબલ પર કે જમીન પર, એક સૂકું પાંદડું લીલું નહીં, સૂકું પાંદડું લઈ અને જમીન પર કે ટેબલ પર મૂકો, અને પણ એવી રીતે મૂકો કે તેની નસો, તમે પાન લેશો તો પાનના રેસા દેખાતા હશે, એને નસો કહેવાય, એ ઉપરની તરફ આવી જોઈએ, નીચેની બાજુ ના આવી જોઈએ, ઉપરની બાજુ આવી જોઈએ, અને એની પર પછી પાંદડા ઉપર કાગળ મૂકીને કલર મીણિયા રંગ કે પેન્સિલ કલરથી એની ઉપર તમારે ધીરેથી ઘસવાનું, જોસ્તથી નહીં ઘસવાનું, નહીં તો ફાટી જશે, એટલે ધીરે ધીરે ઘસવાનું, અને કાગળ કે પાંદડું ખસી ના જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો છાપ નહીં પડે, તો એટલે ના કરશો ને તો પાંદડાની છાપ પડી જશે. એવી રીતે નીચે આપણે જોઈએ કે આ જ રીતે વૃક્ષના થડની છાપ લો, શું કહે છે, આ જ રીતે વૃક્ષના થડની છાપ લો એમ કે, વૃક્ષનું થડ હોય ને ઝાડનું થડ, એની છાપ લેવાનું કહે છે. તો કે કાગળ વૃક્ષના થડ ઉપર મૂકો અને મીણિયા રંગ અથવા કલર પેન્સિલ તેના પર ઘસો, તમે છાપ થડની છાપ બનાવી દીધી. બીજાએ બનાવેલી છાપ જુઓ, શું જુદા જુદા વૃક્ષની છાપ સમાન છે, કયા પાંદડાની છાપ સારી છે અને કયા વૃક્ષના થડની છાપ લેવામાં તકલીફ પડી, એવું કેવું થયું એમ કે, કેમ થયું એટલે કહે છે કે બધાએ અલગ અલગ છાપ લીધી હોય તો જુઓ કે બધાની છાપ એક સરખી છે અને શેની છાપ લેવામાં મુશ્કેલી પડી એમ. તો કે બધા જ વૃક્ષની છાપ એક સરખી હોય તો શું થાય, કયા વૃક્ષની છાપ પાડી શકાય નહીં અને શા માટે? હવે બાજુના પાને, પાના નંબર 17, પાના નંબર 17 છે, શું કહે છે કે ચિત્રમાં શું શું દેખાય છે અને તેના નામ લખવાના છે. કે આ ચિત્ર જોઈ અને એના છ ખાના આપ્યા છે, એક છ ખાનામાં જે ચિત્ર દેખાતા હોય એના નામ આપણે અહીંયા નીચે તમારે લખવાના છે. તો ફોટો ફ્રેમ, ફોટો ફ્રેમ આવે આપણે લખીશું ફોટો ફ્રેમ, ફોટો ફ્રેમ, પછી આ જે બારીના પડદો છે ને, તો કે પડદો, પછી લખીશું તકિયા, આ બે તકિયા છે, તો તકિયા, પછી છોકરી શું વાંચે છે, ચોકડી વાંચે છે ને,
तो के पुस्तक वाचती छोकरी, पुस्तक वाचती छोकरी। पछी पलंग नी चादर, पलंग नी चादर पातळी छे ने, तो के पलंग नी चादर। અને ગાલીચો, આ નીચે પાટલો છે ને, શું કહેવાય? ગાલીચો। હવે પાના નંબર પાછળ આપણે જોઈએ, પાના નંબર 8 આટલું તમારે લખી દો। પાઠ્યપુસ્તકમાં લખવાનું છે, નોટબુકમાં લખવાનું નથી, બરોબર ને? તાર થઈ ગયું તો પૂછી નાખો। હવે પાછળના પાને પાના નંબર 8 ઉપર કે તમારા ઘરમાં જે વસ્તુઓ પર પાન અને ફૂલોની છાપો તેના નામ લખો। એટલે કે આપણા ઘરમાં જે વસ્તુ હોય એની પર પાન, એટલે કે પાન, પાન કે ફૂલની વસ્તુ હોય તેના નામ લખો। તો શું લખી જાવે? ગાલીચા। પછી ફૂલોની ડિઝાઇન જો। હવે કે કેટલા વૃક્ષના નામ લખો, શું કહે છે? વૃક્ષના નામ, વૃક્ષના નામ લખો। તો આપણે વૃક્ષના નામ લખીએ, આસો પાલ, આસો પાલ। પછી બાવળ, વડ, પીપળો, આંબો, બોરડી, ગરમારો, લીમડો, હવે શું કે છે? એવા શું એવા કોઈ ઝાડ છે, છોડ છે તેના વિશે તમે સાંભળ્યું છે પણ જોયા નથી, કે જે છોડના નામ તમે સાંભળ્યા છે પણ છોડ જોયા નથી, એમ કે તો એના નામ આપણે લખીએ નાખણી, પછી ધતુડો, બીટ, સૂર્યમુખી, સૂર્યમુખી, પછી તુલીપ, બોનસાઈ, બોનસાઈ, પછી કેક્ટસ, કેક્ટસ, અને પથ્થર। પથ્થર બે કે આના નામ આપણે સાંભળ્યા છે પણ આપણે એને જોયા નથી, એમાં છોડ વડીલો ને પૂછો કે ક્યાં વૃક્ષો અત્યારે છે પરંતુ જે પહેલા ન હતા, એમ કે તો એટલે આપણો પાઠ અહીંયા પાઠ 2 વંચ કરી, પાઠ 2 વંચ કરી, એ આપણે અહીંયા પૂરો થઈ ગયો સમજૂતીનો। હવે આપણે ચાસમાં આપણે એનું સ્વાતંત્ર